ગુજરાત ભરતી બોર્ડ દ્વારા હેડ ક્લાર્કની પોસ્ટ માટે પેપર લીકેજના મુદ્દે ચેરમેનના રાજીનામાની માંગ સાથે યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા ડીકેવી સર્કલ ખાતે દેખાવો કરવામાં આવ્યા હતા। જામનગર શહેર યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા ગુજરાતના યુવાનો સાથે સરકારની ભરતી પ્રક્રિયામાં અન્યાય થાય છે। જીએસએસબી દ્વારા હેડ ક્લાર્કની ભરતી પરીક્ષામાં પેપર કાંડના મુદ્દે બોર્ડના ચેરમેન આશીષ વોરાના રાજીનામાની માંગ સાથે દેખાવ પ્રદર્શન ડીકેવી સર્કલ ખાતે કરવામાં આવ્યું હતું। દેખાવ પ્રદર્શનમાં યુવક કોંગ્રેસના પ્રમુખ તોસીફ ખાન પઠાણ, યુવક કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ જેઠવા, ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, વિપક્ષના નેતા અલ્તાફ ખફી, કોર્પોરેટર નૂર મામદ પલેજા, વિપક્ષના પૂર્વ નેતા આનંદ ગોહિલ, અન્ય આગેવાનો કાર્યકરો જોડાયા હતા। કાર્યકરોએ ભ્રષ્ટાચારના પ્રતિક સમી ચલણી નોટોનો વરસાદ પણ કર્યો હતો। કોફંડ થાય, કરોડોના ઉઘરાણા થાય, લાખો લોકોની, લાખો યુવા ધનની ફી એ ભાજપ સરકાર ઓળવી જાય અને ફરીને પરીક્ષાનું નાટક કરવામાં આવે। શા માટે આશિત વોરાને છાવરવામાં આવે છે? આપણે સૌ જાણીએ છીએ આશિત વોરા કોણ છે। આશિત વોરા એ ભાજપનું પીઠું છે, ભારતીય જનતા પાર્ટીને પૈસા ઉઘરાવીને પૈસા કમાઈને આપનારી એક વ્યક્તિ છે અને એટલા માટે જ ભારતીય જનતા પાર્ટી એમને છાવરી રહી છે। બે દિવસ પહેલાં એને એમ કીધું હતું કે આમાં ક્યાંય ભ્રષ્ટાચાર નથી, ભ્રષ્ટાચાર હશે તો હું એની તપાસ કરીશ। કાલે ભારતીય જનતા પાર્ટી અને એમની સરકારે જાહેર કર્યું છે કે આ પેપર લીક થયું હતું। હવે આનાથી વધારે પુરાવા શું જોઈએ છે? શા માટે આશિત વોરાને બદલાવવામાં નથી આવતા? કારણ કે આશિત વોરા ઘણું બધું જાણે છે। આશિત વોરાને બદલાવવામાં આવે તો એ સરકારને બ્લેકમેલ કરે, એ સરકારને બીક છે, એટલા માટે આશિત વોરાનું રાજીનામું લેવામાં નથી આવતું। આશિત વોરા છે એ ભાજપ જ છે। વારંવાર યુવા ધનને આ રીતે જો બરબાદીના ગર્તામાં ધકેલવામાં આવે, આટલા વિદ્યાર્થીઓ રાત દિવસ મહેનત કરી અને એક્ઝામ આપે અને એ એક્ઝામ કેન્સલ થાય તો યુવા ધનની હાલત શું થાય આપણે સમજી શકીએ છીએ। નવ નવ વાર 99 ગાળો આપવા પછી કૃષ્ણએ પણ પરિણામ આપ્યું હતું। 99 વાર ભ્રષ્ટાચાર થાય, 99 વાર પેપર લીક થાય અને પછી પણ જો એમના પરિણામ ન મળે તો આ ભારતીય જનતા પાર્ટીને એક દિવસ પણ સત્તામાં રહેવાનો અધિકાર નથી। આશિત વોરાનું રાજીનામું તાત્કાલિક અસરથી લઈ લેવું જોઈએ અને વિદ્યાર્થીઓને એમના ત્રાસમાંથી, એમની પીડામાંથી મુક્ત કરવા જોઈએ, એટલી જ આજની અમારી માગણી છે। આજે રોજ જામનગર યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા જે હેડ ક્લાર્કની જે ભરતી હતી એનું પેપર લીક કૌભાંડ થયું, એના વિરોધમાં જે ગુજરાત પસંદગી સેવા સમિતિના જે ચેરમેન છે, જે પ્રમુખ છે આશિત વોરા સાહેબ, એના રાજીનામાની માંગણી કરવામાં આવેલ છે અને તેના ફોટા ઉપર ખોટી ચલણી નોટો ઉડાડી અને અમે અમારો વિરોધ પ્રદર્શિત કરેલ છે। છેલ્લા 10 વર્ષની અંદર 8-9 પરીક્ષાઓ લેવાતી હોય, સરકારી ભરતીઓની તમામ પરીક્ષાઓના પેપર ફૂટતા હોય, તે જ સાબિત કરે છે કે આ ભાજપ સરકાર યુવાનોની વિરોધીની સરકાર છે। સાથોસાથ બેરોજગારીનો દર ખૂબ ઊંચો આવતો હોય, નોકરીઓ ઓછી હોય અને એમાં જ્યારે નોકરી જાહેર થાય ત્યારે ભાજપ સાથે મળતિયાઓ જ પેપર ફોડે અને રૂપિયા કમાઈને નોકરીઓ પોતાના મળતિયાઓને આપે, એટલે આજનો યુવાન હતાશ પણ થયો છે। ક્યાંક ને ક્યાંક યુવાનોની વાચા આપવા માટે જ્યારે યુવક કોંગ્રેસ એનએસયુઆઈએ આ બીડું ઝડપ્યું છે ત્યારે સમગ્ર ગુજરાતમાં આશિત વોરાના રાજીનામાની અમે માંગણી કરી છે। સમગ્ર ગુજરાતમાં યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈએ વિરોધ પણ કર્યો છે અને આજે પણ અમે ખોટી ચલણી નોટો, કેમ કે એને સાચી ચલણીની નોટોનો ભૂખ છે આશિત વોરાને, એટલે અમે ખોટી ચલણી નોટો, કેમ કે આજના યુવાન પાસે રૂપિયા નથી, એની પાસે ફક્ત ને ફક્ત ટેલેન્ટ છે અને આ ટેલેન્ટને એ ધ્યાનબાર કરે છે, એટલે આશિત વોરા ઉપર અમે ખોટી નોટોનો વરસાદ કરી અમારો વિરોધ પ્રદર્શિત કરેલ છે અને રાજીનામાની માંગણી કરેલ છે। જય હિન્દ, જય હર્ષલ ખંધડિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર।